મોર્નિંગ બાળકો, કેમ છો? બધા મજામાં? હા, આપણે એબીસીડી પહેલા શીખ્યા હતા ને, આજે એબીસીડી માં કંઈક નવું કરીએ. એબીસીડી ના કેટલા અક્ષર શીખ્યા આપણે? ચાર અક્ષર, એ પી સી ડી. આ ચાર અક્ષર શીખ્યા ને, કેપિટલ એબીસીડી અને સ્મોલ એબીસીડી. સૌથી પહેલા આપણે કેપિટલ એબીસીડી ના અક્ષરોને સ્મોલ એબીસીડી સાથે જોડવાના છે. તમે જોડશો ને મારી સાથે? હું બતાવું એમ કરવાનું. એક સ્કેલ લેવાની, એક પેન્સિલ લેવાની, એટલે આપણી લાઈન સીધી થાય, બરાબર ને? ચાલો આપણે શરૂ કરીએ. એ બી સી ડી, બી એ ડી સી. હવે આ એ છે ને, એને સ્મોલ એ સાથે જોડવાનો છે. તો આ એ અને આ સ્મોલ લેટર છે, તો આમાં સ્મોલ એ ક્યાં છે? આ છે ના ભાઈ, ના આ છે. હા, તો એને આવી રીતે સ્કેલ મૂકવાની અને પછી આમ સીધી લીટી દોરી દેવાની. જો કેવું સરસ સીધી લીટીમાં જોડાણું. એ કેપિટલ એ, સ્મોલ એ, એ ફોર એપલ. હવે આવશે બી. કેપિટલ બી, સ્મોલ બી ક્યાં છે? આ પહેલા રહ્યો. બહુ ખબર પડે છે બાળકોને. ચાલો એને બીને આપણે આમ બી સાથે જોડી દઈએ. જો કેવું સરસ જોડાણું, જોડાણું ને કેપિટલ બી, સ્મોલ બી. હવે આવશે કેપિટલ સી. કેપિટલ સી ને સ્મોલ સી સાથે જોડવાનો ક્યાં છે? આ નહીં, આ નહીં, આ નહીં, નહીં. તો આ, હા, આને ને આને જોડી દેવાના. આમ સ્કેલ મૂકવાની અને આમ લાઈન કરી દેવાની. કેવું સરસ જોડાઈ ગયું ભાઈ. આ ડી, આ સ્મોલ ડી, એને પણ આમ જોડી દઈએ. જોડાઈ ગયું ને? કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ ડી, સ્મોલ ડી. આટલું આપણે શીખ્યા. હવે ભણ ભણ કઈ કરે, એ કઈ સરસ મજાનું જોડકણું બોલીએ. તમારી સાથે બોલજો. હા, કમ લિટલ ચિલ્ડ્રન, કમ ટુ મી, કમ લિટલ ચિલ્ડ્રન, કમ ટુ મી, આઈ વિલ ટીચ યુ એ બી સી, આઈ વિલ ટીચ યુ એ બી સી, એ બી સી ડી ઈ એફ જી, A B C D E F G H I J K L M N O P H I J K L M N O P L M N O P Q R S T L M N O P Q R S T U V W X Y Z U V W X Y Z X Y Z butter on a bread. X Y Z butter on a bread. If you don't like it, better go to bed. If you don't like it, better go to bed. જો તમને બ્રેડ બટર નો ભાવે તો મમ્મીને કંઈક ભાવે એવું બનાવવાનું કહેજો. હો, અને પછી સરસ મજાના શાંતિથી સૂઈ જજો. મજા આવી ને? આવું જોડકણું તમારે યાદ કરવાનું, રોજ વિડીયો જોવાનો, રોજ સાંભળવાનું અને યાદ કરી લેવાનું. હવે આપણે કેપિટલ એ, કેપિટલ એબીસીડી અને સ્મોલ એબીસીડી જોઈ જોડી. હવે આપણે સ્મોલ એબીસીડીની સાથે એના નામ જોડશું. તમે શીખ્યા છો ને, એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ. અહીંયા મેં લેટર્સ લખ્યા છે, અક્ષરો લખ્યા છે, એ બી સી ડી, અને એની સામે એના ચિત્રો છે. તમારે એ ચિત્રો જોઈ શોધી અને એની સાથે અહીંયા જોડ્યું ને ફૂટમાં,
ફૂટતી એવી રીતે આમાં જોડવાનું ઓકે ચાલો આપણે શરૂ કરીએ સૌથી પહેલા એ તો એ શેનો છે એ ફોર એપલ આપણે શીખ્યા હતા ને હા તો એપલ ક્યાં છે આ છે આ છે આ છે આ છે ભાઈ એ ફોર એપલ કેવા સરસ લાલ લાલ છે જો તો ખરા હા એન એપલ ઇન અ ડે કીપ્સ ડોક્ટર અવે આખા દિવસનું એક સફરજન ડોક્ટર ને તમારાથી દૂર રાખે છે ભાઈ એટલે રોજ એક સફરજન ખાવાનું બી બી ફોર બોલ બોલ ક્યાં છે આ આ આ આ આ બોલ છે હો બોલની સાથે બી ને જોડી દેવાનો છે આમ સરસ જો ભાઈ ફૂટ રાખો છો સ્કેલ રાખો છો કેવી સરસ સીધી લીટી થાય છે ને હવે સી સી ફોર શું આવે બોલો તો કેટ સી ફોર કેટ ક્યાં છે કેટ અરે પહેલી કેટ છે હો ભાઈ પહેલા મૂકી દીધી છે બિલાડીને આ હવે એને આપણે જોડી દેશું સી ફોર કેટ હવે આવશે ડી ડી ફોર ડોગ ડી ફોર ડોગ ક્યાં છે ડોગ આર્યો ડી ફોર ડોગ ડી ફોર ડોગ જોડ્યો હવે છે ને તમારે શું કરવાનું ખબર છે અહીંયા સી ફોર કેટ ડી ફોર ડોગ એ ફોર એપલ બી ફોર બોલ એવું લગાડ્યું છે ને મેં આ આ ચાર એની બદલે જુદા ચિત્રો આવે એ ફોર એન્ટ આવે એ ફોર એરોપ્લેન આવે કાંઈ પણ આવે તો એ થી શરૂ થાય તો એ એરોપ્લેન અહીંયા હોય તો એની સાથે એને એરોપ્લેન સાથે જોડી દેવાનું બી ફોર બોલ તો બી ફોર બોય લગાડ્યું હોય અહીંયા તો બોયનો બી થાય ને બી ફોર બેટ થાય અહીંયા બેટ લગાડ્યું હોય તો આ બીને અહીંયા બેટ સાથે જોડવાનું સી ફોર કેટ પછી અહીંયા કેપ લગાડી હોય કપ લગાડ્યો હોય તો સી ફોર કેપ સી ફોર કપ ચિત્ર ના નામ તમે યાદ રાખો કયા આલ્ફાબેટ ઉપરથી આવે છે તો તમને જોડકણા જોડવાનું ગમશે અને મજા આવશે બરાબર ને હવે ચાલો ભણી લીધું હવે છે ને આ પાંચ પાંચ આંગળાનું આમ કરો એક રમત રમી લઈએ હા પછી આમ સામ સામે લાવો પછી આમ ભેગા કરો આમ થોડી વાર આમ કરો પછી આ હાથ ખુલ્લો રાખીને અહીંયા હાથે આવ્યા પછી પાછું બે ભેગા આંગળા જે આ હાથ ખોલો અહીંયા હથેળીમાં મારો પછી પાછા આંગળા ભેગા કરો પછી આ હથેળી ખોલો આવી રીતે થોડી વાર ચાલુ કરો તો આવડ્યું આવડી ગયું બહુ હોશિયાર છો ભાઈ વેરી ગુડ આવી રીતે તમારે જુદી જુદી રમતે રમવાની સાથે સાથે ભણવાનું અને મજા કરવાની ઓકે બાય